ભારતમાં ગુજરાતને વિકાસનું રોલ મોડેલ સાબિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર અઢળક પૈસા જાહેરાત પાછળ ખર્ચે છે. કરોડો રૂપિયાના ખર્ચે તાયફાઓ થઈ રહ્યા છે. દેશ અને દુનિયાની નજરમાં ગુજરાતને વિકાસનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે, ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. વાત છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના પંચાયત કચેરીની. રાજાશાહી બાંધકામવાળા મકાનમાં વંથલી તાલુકા પંચાયતની કચેરી કાર્યરત છે. રહેલા આ કચેરીનું મકાન ધરાશયી થવાની કગાર પર છે. કચેરીમાં કર્મચારીઓ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે. સમગ્ર તાલુકામાં બાંધકામ બાબતે નિયંત્રણ કરતી બાંધકામ શાખામાં જ વરસાદી પાણીના ધોધ વહી રહ્યા છે. કાયમી સાચવાના થતા રેકોર્ડ પણ સિઝનના પહેલા વરસાદમાં પલળી ગયા હતા અને અમુક રેકોર્ડમાં તો ઉધઈ જોવા પડી હતી. આ તમામ રેકોર્ડને કર્મચારીઓએ કચેરીમાં સુકાવા મૂક્યા હતા. તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં પણ મસમોટા ગાબડા પડી ગયા છે અને તાલુકા વિકાસ અધિકારીને તેની ચેમ્બર છોડી બીજા કર્મચારીના ટેબલે બેસી કામ કરવું પડી રહ્યું છે. આ બાબતે મીડિયાએ તાલુકા વિકાસ અધિકારી વાઘાણીને પૂછતા તેને મીડિયા સમક્ષ કાંઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં ભાજપ સરકાર અને રાજ્યમાં પણ ભાજપ સરકાર સત્તા પર છે. જૂનાગઢ જિલ્લા પંચાયત અને વંથલી તાલુકા પંચાયતમાં ભાજપ જ સત્તા પર છે. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડા પણ ભાજપના હોવાથી ખાટલે મોટી ખોટ તો એ છે કે ડબલ એન્જિનની સરકારની વાહવાહી કરવામાં પોતાનો વિસ્તાર પછાત રહી જવા પામ્યો છે. હાર્દિક વાણિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, વંથલી.